कच्छ जिल्लाना भूज खाते आवेला जीके जनरल हॉस्पिटल मां कोरोनाना दर्दीओने कारणे अन्य बीमारीनी इलाज माटे आवता हजारो दर्दीओनी मुश्केली पड़ी रही होवानो आक्षेप कोंग्रेस द्वारा करवामां आव्यो हतो। जीके हॉस्पिटलोमां कोरोनाना दर्दीओनी सारवार करवामां आवती होवाथी कारणे अन्य रोगोनी ओपीडी बंद करी देवाता रोज सारवार माटे आवता गरीब अने मध्यम वर्गना 2000 जेटला दर्दीओने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो होवानो आक्षेप कोंग्रेसना प्रदेश मंत्री रफीक भाई ने कर्यो हतो। વહીવટી તંત્રના વડાને અડાણી સામે બોલવું નથી। અડાણી એટલે મોદી સરકારનો માનીતો ઉદ્યોગપતિ, હવે આ હોસ્પિટલના ચેરમેન કલેક્ટર શ્રી પોતે છે। એક વિઝિટ કરી છે, અમે દિવસમાં 3 વખત વિઝિટ કરવા જઈએ છીએ, એક વિઝિટ કરી છે। આપે જાણકારી ખાલી અહીંયા જાહેરાત કરી કે 50 પ્રાઇવેટ ડોક્ટરો હોસ્પિટલની મુલાકાત લેશે રોજ, લે કયો ડોક્ટર એક આવ્યો છે? 15 વેન્ટિલેટર આપીને છૂટી ગયા તો શું કામ ડીકેવાળા ના કરે છે? દર્દીઓમાં 120 દર્દીઓ લોકો ના કરે તો ફૂલ થઈ ગયું છે। 6 ફિઝિશિયન ડોક્ટર ફક્ત 120 દર્દીઓનો જોયે છે। દર્દીઓની હાલત એટલી મહામારીમાં જીવી રહ્યા છે, લોકો રાળો કરે છે, અમને ટ્રીટમેન્ટ નથી મળતી। 2000 દર્દીઓ જે રોજ જીકે જનરલ હોસ્પિટલમાં તમામ સારવાર લેતા, મિડલ ક્લાસ અને ગરીબ જે સરકારી યોજનાનો લાભ લેતા, એ બધી યોજના પ્રાઇવેટ બંધ કરી, હવે લોકો જશે કે લાખો રૂપિયા ખર્ચીને પ્રાઇવેટમાં જાય છે, પોતાના ઘરબાર ઘરેણા વેચીને જ્યારે સારવાર લેતા હોય, તો આ જવાબદારી કોની છે? એઝ એ કલેક્ટર તરીકે એમની જવાબદારી થાય છે કે આ તમામને સારવાર આપવી જોઈએ। ફક્ત મેં એટલી અમે રજૂઆત કરી છે કે આપ શ્રી તરફથી તાત્કાલિક ધોરણે આ કોરોના દર્દી અલગ શિફ્ટ કરે, કેમ કોરોના દર્દીને બીજી કોઈ સારવારની જરૂર પડતી નથી, ફક્ત ઓક્સિજન ને વેન્ટિલેટરની જરૂર પડતી હોય તો અલગ બિલ્ડિંગ આપીને એ લોકોને સારવાર આપે। 120 દર્દીના વિરુદ્ધમાં રોજ 2000 દર્દી, સમજી લો મહિને 60,000, ને હમણાં છેલ્લા 5 વર્ષમાં 3.5 લાખ દર્દીને સારવાર નથી મળ્યા જીકે દ્વારા, એનો જવાબદાર કોણ છે? આ કલેક્ટર જ છે, એઝ એ ચેરમેન એની જવાબદારી થાય છે। રફીકભાઈ, ખાસ કરીને જ્યારે કોરોના શરૂ થયું ત્યારે કોવિડ હોસ્પિટલ જીકેને જાહેર કરાઈ હતી, ત્યારબાદ જે ઓપીડીના દર્દીઓ છે તેમના માટે અલાયદી વ્યવસ્થાની વાત હતી, એ બાબતે આપણે શું કહીએ છીએ? સાહેબ, અલાયદીની વાત જ થાય છે, હર હંમેશ જેમ સરકાર પોલમપોલ, હવે કલેક્ટર પણ એવી જ વાત, સરકાર જેવી વાત કે અલાયદીની કોઈ વાત નથી। 50 ડોક્ટરોની વાત કરી, એક ડોક્ટર આવ્યું નથી, વેન્ટિલેટર પૂરા છે નહીં જીકેમાં તમારી પાસે, ખાલી કોરોના દર્દીઓ માટે તમારા ડોક્ટર પૂરા નથી, અલાયદી વ્યવસ્થા તમે શું ખાક કરશો? જીકેમાં 50% ડોક્ટર કાઢી નાખ્યા છે, તો હવે એ લોકોને તો ફાયદો મળી ગયો છે, સરકારી લાભ કોરોનાનો મળશે, બાકી દર્દીઓને પૂછા કોણ કરશે? આવા 3.5-4 લાખ દર્દીઓને જે નુકસાન થયું છે, જે લોકો બિચારા લાખો રૂપિયા ખર્ચે, એનો જવાબદાર કોણ છે? ફક્ત ને ફક્ત હું કહું છું કલેક્ટર શ્રી આનો જવાબદાર છે, એમની જવાબદારી થાય છે આમાં। ખાસ કરીને જો માંગ નહીં સંતોષાય તો નેતા અને કચ્છના નાગરિક તરીકે આપ શું કરશો, શું કાર્ય? હું કચ્છના નાગરિક તરીકે, કચ્છના આગેવાન તરીકે એક જ કરી, જો આ સંતોષાય નહીં, કલેક્ટર ઓફિસ બહાર ધરણા બેસી જે મારા ઉપર ફિટ કરો, જેમ કરવો તે કરે, એમ લોકના કચ્છના લોકોના હિત માટે અગાઉ લડતો રહ્યો છે, પાછો લડીશ ને કલેક્ટર ઓફિસ બહાર ટૂંક સમયમાં બહાર બેસીશ।